નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક ગુજરાતમાં આજથી આપણે જે છે હવે વરસાદી માહોલમાંથી રાહત મળવાની શરૂઆત થઈ જશે પરંતુ હજી કેટલાક જે જિલ્લાઓ છે એની અંદર આજનો દિવસ હજી આપણે ત્યાં વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે ક્યાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે તો કયા વિસ્તારો છે કયા કયા જિલ્લાઓમાંથી હવે આપણે ત્યાં રાહત શરૂ થઈ જવાની છે અને આના પછી હવે કોઈ નવી સિસ્ટમ આવવાની છે કે નહીં એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે આપણે જે વાત કરીએ છીએ કે જે સિસ્ટમ અહીંયા હતી ભારતને અસર કરી રહી હતી એ સિસ્ટમ જે છે હવે આગળ વધી ગઈ છે અને એ સિસ્ટમને કારણે આગળ વધી જવાને કારણે વરસાદ જે છે હવે આ તરફ આગળ વધી જશે એટલે કઈ તરફ આગળ વધશે હું તમને થોડો નકશાથી બતાવું એટલે તમને ખબર પડે કે આ જે છે એ પહેલાં જમ્મુ કાશ્મીર પછી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડની અંદર પંજાબ હરિયાણાની અંદર વધારે જે વરસાદ પડી રહ્યો હતો એને બદલે હવે જે છે એ સિસ્ટમ આમાં આગળ નીકળી ગઈ છે એના કારણે જે છે એ ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ બિહાર એ તરફના વિસ્તારો છે મધ્યપ્રદેશ એટલે પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો છત્તીસગઢના વિસ્તારો આ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ હવે વધશે આ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ હવે ઘટી જશે એટલે આ જે છે વધારે વરસાદ પડશે ગાજવીજ સાથેનો અહીંયા વરસાદ પડશે પરંતુ ગુજરાતની અંદર આપણે ત્યાં શું સ્થિતિ થશે એની આપણે વાત કરીએ જિલ્લાવાઇઝ આપણે વાત કરીએ હું તમને નકશો બતાવું અને નકશા ઉપરથી આપણે વાત કરીએ કે ભાઈ આજે શું થશે જેમ આપણે આગળથી વાત કરી રહ્યા હતા કે ભાઈ બેથી ત્રણ દિવસ સુધી આપણે ત્યાં વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે આની અંદર જે નકશો છે એ આ જે નકશો એની અંદર જે કલર છે કલર ઉપરની પરંતુ હું તમને જે જિલ્લાની વાત કરું એના ઉપર તમારે ધ્યાન દેવાનું છે આ થોડોક જૂનો નકશો છે પરંતુ હું તમને બતાવું કે કેવી રીતે આપણે ત્યાં આજે જે સ્થિતિ થવાની છે જે સવારના ભાગે બપોર પછી લગભગ મોટા ભાગના ગુજરાતની અંદરથી આપણે ત્યાં વાદળો હટી જશે સવારના ભાગે જે છે એ અમદાવાદના કેટલાક વિસ્તારો છે ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ છે પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર આ તરફના જે વિસ્તારો છે અહીંયા અને દક્ષિણ ગુજરાતના કોઈ જે વિસ્તારો છે એની અંદર જે છે એ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ વિસ્તારોની અંદર હજી પણ આપણે ત્યાં આજનો દિવસ કેટલો સમય પૂરતા જે છે એ વાદળો દેખાશે આ તરફના વિસ્તારો જે છે એ મોટાભાગે ખુલ્લા થઈ જશે ભાવનગર ને એ તરફના વિસ્તારોમાં કોઈ જગ્યાએ છો આપણે ત્યાં વાદળો દેખાય છૂટાછવાયા વરસાદની થોડી ઘણી ત્યાં શક્યતા રહેલી છે બાકીના જે વિસ્તારો છે કચ્છ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ એના પછી બોટાદ અમરેલી ગીર સોમનાથ આ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે છે એ આપણે ત્યાં વરસાદની હવે શક્યતા નથી ત્યાંથી વરસાદ જતો રહ્યો છે અહીંથી પણ આજે આપણે ત્યાં વરસાદ પૂરો થઈ જશે આવતીકાલથી જે છે એ પવનની ગતિ આપણે ત્યાં વધારે હતી પવનની ગતિ પણ હવે ધીમી પડવાની શરૂઆત થઈ જશે બીજું કે એક કે બે દિવસ પછી અત્યારે જે પવન આ તરફથી આવી રહ્યો હતો આ તરફથી આ રીતે પવન આવી રહ્યો હતો એક કે બે દિવસ પછી હવે પવનની દિશા ફરીથી આ તરફ થઈ જશે એટલે ઉત્તર તરફના જે પવનો જે છે એ આપણે ત્યાં આવવાના શરૂઆત થઈ જશે એટલે આ તરફથી પવનો આવશે તાપમાનમાં જે છે એ બે ત્રણ ડિગ્રીનો આપણે ત્યાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે જે પવનો આવશે એ તરફ વરસાદ પડ્યો છે બરફ પડ્યો છે અને એના ઉપરથી પવનો આપણી તરફ આવશે અને એના કારણે થોડો ઘણો એટલે બહુ વધારે કોઈ ફેરફાર થવાનો નથી એટલે આપણે ત્યાં ગરમીમાંથી રાહત મળી જશે કેવી શક્યતા બહુ દેખાતી નથી મોટાભાગના વિસ્તારોમાં જે છે એ એકત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જે છે એ તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે એટલે આજના દિવસ પછી આપણે ત્યાં જે છે એ હવે વરસાદની આના પછીની આપણે ત્યાં શક્યતા નથી એટલે આવતીકાલથી જે છે આપણે ત્યાં ગુજરાતમાં વરસાદ પડવાનો એટલે વરસાદની શક્યતા વાતાવરણ જે બદલાયું છે એની અંદર પણ જે ફેરફારો થવાના હતા એ હવે આવતીકાલથી આપણે ત્યાં થશે નહીં એટલે હવે તમે જુઓ કે આ જે છે આ પવનો આ તરફથી આવે છે બદલાય અને એના પછી જે છે એ આ તરફથી થઈ જશે પરંતુ આની સાથે બીજી એક વાત કરવાની એ છે કે હવામાન વિભાગે કીધું છે કે બીજી એક નવી સિસ્ટમ જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એ પાંચ તારીખની આસપાસ જે છે એટલે પાંચ માર્ચની આસપાસ જે છે ભારતને ફરીથી અસર કરવાની શરૂ થશે એટલે આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જે છે એ આગળ વધી ગઈ છે અને બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ જે છે એ અસર કરવાની શરૂઆત કરશે પરંતુ એમાં રાહતની વાત એ છે કે આ જે સિસ્ટમ આવશે એ અત્યારે જે આગળ ગઈ એટલી મજબૂત એ સિસ્ટમ દેખાતી નથી એટલે એની અસર ગુજરાત ઉપર કોઈ ખાસ થાય એવી શક્યતા આપણે ત્યાં દેખાતી નથી એટલે જે નવી સિસ્ટમ આવશે એની અસર ગુજરાત ઉપર કોઈ થવાની બહુ ખાસ શક્યતા દેખાતી નથી એટલે ગુજરાતમાં એના કારણે આપણે છ સાત તારીખે વરસાદ થાય કે એવી કોઈ અત્યારે આગાહી છે નહીં એવું દેખાતું નથી કે આપણે ત્યાં કોઈ વરસાદ થાય પરંતુ નવી સિસ્ટમ આવશે જમ્મુ કાશ્મીરની એ તરફના જે વિસ્તારો છે એને અસર કરશે એવી અત્યારની સ્થિતિ આપણે ત્યાં દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો